Hello guys, happy Diwali to all. My name is Dairi Oza and welcome to Cine Gujarati. Aje Tiger 3 movie release thayu che to tene jova jau ke na jau tena review vishe aje apde baat karishu. And yes, video ne chelle sudhi jojo because ama ek surprise pan che. Video start karta pehla ek important baat. Cine Gujarati nu Diwali special edition aje publish thayi rahyu che. જેમાં ઘણા બધા ટોપિક્સ છે, લાઈક મૂવી રિલેટેડ ન્યૂઝ, મૂવી રિલેટેડ આર્ટિકલ્સ, સેલિબ્રિટીઝ ના ન્યૂઝ, આ બધું જોવા મળશે. તો નીચે આપેલી ડિસ્ક્રિપ્શન લિંકમાં જાઓ અને સિને ગુજરાતીની વેબસાઇટને વિઝિટ કરો. આના સિવાય પણ બીજા બધા ઘણા બધા કન્ટેન્ટ છે જે તમને સિને ગુજરાતીની વેબસાઇટ પર જોવા મળશે. એન્ડ યસ, વિડીયોને આખો જોજો અને તેને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ટાઈગર 3, યસ, બોલિવૂડની વધુ એક બિગ બજેટ મૂવી એન્ડ વાયર્ડ ઓફ સ્પાય યુનિવર્સની પાંચમી મૂવી. મૂવી માટે ઘણા બધા એક્સપેક્ટેશન હતા કે મૂવી થિયેટરમાં આજે તો બૂમો પડી જવાની છે, મૂવી ફૂલ્લી એન્ટરટેનિંગ હશે, બધું બહુ જ હશે. બટ નો, મૂવીને જો એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો એ છે એવરેજ. યસ, મૂવીમાં બૂમો પડે છે, ના નથી, બટ જસ્ટ ખાલી સલમાન ખાનના એન્ટ્રી સીન વખતે એન્ડ વચ્ચે અમુક સીન માટે, બાકી કોઈ જગ્યાએ બૂમો પડતી નથી. મૂવીની એક નોર્મલ સ્ટોરી ચાલે. તો મૂવીની સ્ટોરી ઝોયાના બેક સ્ટોરી ઉપર છે, જેમાં મેન્ટર તરીકે ઇમરાન હાશમી છે અને તે બદલો લેવા માંગે છે. હું સ્પોઇલર્સ નહીં કહું બીકોઝ ગઈકાલે જ સલમાન ખાન, કેટરીના કૈફ અને ઇમરાન હાશમીએ પોસ્ટ કર્યું હતું ઇન્સ્ટા સ્ટોરી પર કે મૂવીના સ્પોઇલર્સ ના રિલીઝ કરતા, નહીં તો જોવાડેને મજા નહીં આવે. બટ યસ, મૂવી વિશે હું એટલી કહીશ કે મૂવીનો જે ફર્સ્ટ હાફ છે તે ક્લાસિક સ્પાય સ્ટોરી ઉપર છે, બટ જે સેકન્ડ હાફ છે તે થોડું મસાલા મૂવી, દેન થોડું બોરિંગ, દેન થોડું એન્ટરટેઇન થઈ જાય છે. મૂવીમાં ઇમરાન હાશમીનો રોલ એઝ અ વિલન તરીકે છે, જે બહુ જ ક્લાસિક છે બીકોઝ મૂવીમાં તેમના ડાયલોગ્સ, તેમની સ્ટાઇલ, તેમનો લુક, તેમના એક્શન્સ બહુ જબરજસ્ત બતાવે છે. એક્શન્સ એમના થોડા ઓછા છે, જસ્ટ થોડા ક્લાઇમેક્સમાં જોવા મળશે, બટ ઓવરઓલ તેમને જોવા જઈએ તો બહુ જ પરફેક્ટ વિલન તરીકે બનાવ્યું છે. યસ, એની સામે ટાઈગરના બી એક્શન સીન્સ બહુ જ ક્લાસિક છે, તેનો ઇમ્પેક્ટ જે જે પડવો જોઈએ મૂવીમાં છે પરફેક્ટ રીતે. અને એની સામે જોડે કેટરીના કૈફ. એક્સપેક્ટેશન જો મૂવીમાં લવ સ્ટોરી ને હોય કે ઝોયા અને ટાઈગરની લવ સ્ટોરી ઉપર હશે, તો આમાં થોડું એ ઓછું છે. આમાં ટિપિકલ સ્પાય સ્ટોરી વધારે છે, ટિપિકલ એક્શન્સ વધારે છે. તો યસ, તમને ઓવરઓલ આ બધી વસ્તુમાં બહુ જ મજા આવશે. વેલકમ ટુ પાકિસ્તાન ટાઈગર. તો મૂવીમાં ટોટલ બે સોંગ છે, એક છે લેકે પ્રભુ કા નામ અને બીજું છે રુઆન. યસ, બંને સોંગ ક્લાસિક છે. લેકે પ્રભુ કા નામ જે ટાઇટલ સોંગ છે એ ઓલરેડી યુટ્યુબમાં અવેલેબલ છે વિથ વિડીયો, બટ જે રુઆન સોંગ છે એ જસ્ટ ઓડિયો વિથ સબટાઇટલ પબ્લિશ કરવામાં આવ્યું છે. બીકોઝ મૂવીમાં મેં જોયું કે એ સોંગમાં અમુક સીન્સ મૂવીના નાખવામાં આવે છે ઝોયા અને ટાઈગરની સ્ટોરી રિલેટેડ, તો એટલા માટે તેને પબ્લિશ નથી કર્યું. બટ હોપફુલી તેને બહુ જલ્દી પબ્લિશ કરશે. એન્ડ યસ, સોંગ તો બહુ જ સારું છે. પણ એની સાથે સાથે ટાઈગર 3 મૂવીમાં તેનું બીજીએમ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, યસ, બહુ જ જબરજસ્ત છે. તેને સીન, દરેક સીનમાં પરફેક્ટ રીતે મૂકવામાં આવ્યું છે કે જેથી તમને એક સ્પાયની ફિલિંગ આવે, એક સીનની જે ફિલિંગ આવી જોઈએ, જે મ્યુઝિક પરફેક્ટ પાવરફુલ રીતે આવે છે. મૂવીના ડાયરેક્ટર છે મનીષ શર્મા. યસ, મનીષ શર્મા એન્ડ હિઝ ટીમ બહુ જબરદસ્ત રીતે કામ કર્યું છે. મૂવીનું જે ડિરેક્શન છે, સિનેમેટોગ્રાફી, તેનું એડિટિંગ, તેનું વીએફએક્સ તો બહુ સારું છે, થોડું રિયાલિસ્ટિક બી લાગી આવે છે. તો આ બધી વસ્તુમાં બહુ પરફેક્ટ રીતે કામ કરેલું છે. એન્ડ મૂવી ઘણી બધી જગ્યાએ શૂટ થયું છે, લાઈક ઘણી બધી કન્ટ્રીઝમાં, રશિયા, ટર્કી, અલગ અલગ જગ્યાએ. એન્ડ મૂવીનું જે બજેટ છે ઓવરઓલ એ 300 કરોડ આઈ થિંક એટલા માટે છે બીકોઝ મૂવીના રિલીઝ થતા પહેલા મેં એક આર્ટિકલમાં વાંચ્યું હતું કે બોલિવૂડમાં અત્યારે સુધી સૌથી મોંઘું ક્લાઇમેક્સ આ મૂવીમાં બન્યું છે. એન્ડ યસ, હશે બીકોઝ આ મૂવીનું ક્લાઇમેક્સ લગભગ અડધો કલાક જેટલું ચાલે છે, ફૂલ્લી એક્શન. તો આના કારણે મે બી 300 કરોડ બજેટ હોઈ શકે છે. તો તમે વિચારતા હશો કે મૂવીને એવરેજ કેમ? જો આટલી બધી વસ્તુ સારી હોય તો મૂવી તો ખરેખર સુપર હિટ હોવું જોઈએ, મૂવીને 5/5 સ્ટાર મળવા જોઈએ. બટ જો હું આ મૂવીને એક સ્ટાર આપવા માગું તો 5/3.5. વાય? બીકોઝ જે મૂવીનો ફર્સ્ટ હાફ છે બહુ પરફેક્ટ રીતે બતાવે છે, નોટ મચ એન્ટરટેનિંગ બટ બહુ એક સારી રીતે એક સ્પાય તરીકે બતાવે છે. બટ જે સેકન્ડ હાફ છે એક થોડું એન્ટરટેનર છે, બટ એક પોઈન્ટ ઉપર આવીને થોડું બોરિંગ થઈ જાય છે, કારણ કે
અમુક સીન્સ છે જે બહુ વધારે લાંબા ખેંચે છે, તો એના લીધે આ મૂવી થોડુંક તમને ડાઉન ફીલ થાય છે. બાકી ઓવરઓલ જો એક્શન્સ જોવા જઈએ તો એક્શન્સ બહુ સારી રીતે બતાવે છે. મૂવીની સ્ટોરી તો ઓવરઓલ સારી છે, બટ એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદાની જેમ જો તમે એક્સપેક્ટ કરતા કે મૂવીમાં ફની મુમેન્ટ્સ હશે તો એ આ મૂવીમાં નથી. બીકોઝ આ મૂવીમાં એક ટેન્શન ક્રિએટ કરવામાં આવે છે, એક સિરિયસનેસ બતાવવામાં આવે છે. એન્ડ યસ, મૂવી પતી ગયા પછી એક સરપ્રાઈઝ છે. યસ, વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં જેમ કીધું હતું, મૂવી જ્યારે પતી જાય છે ત્યારે પેલું લેકે પ્રભુકા નામ ટાઇટલ સોંગ પ્લે થાય છે, ત્યારે પ્લીઝ થિયેટર છોડીને ના જતા. મૂવીનો સોંગ પત્યા પછી ત્યાં એક પોસ્ટ ક્રેડિટ સીન છે. યસ, એમસીયુના જેમ આ વાયરલેસ સ્પાય યુનિવર્સમાં પણ હવે પોસ્ટ ક્રેડિટ સીન મૂકવામાં લાગ્યા છે, કે જેમાં તમને નેક્સ્ટ મૂવીની હિન્ટ આપવામાં આવશે કે નેક્સ્ટ મૂવીમાં શું આવશે. તો યસ, એ સીનને જરૂર જોશો, ખરેખર બહુ ક્લાસિક સીન બતાવે છે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બધાને એડવાન્સમાં હેપી ન્યુ ઇયર, અને આશા રાખું છું કે મૂવી થિયેટરવાળા પોપકોર્નની પ્રાઇસ થોડી ઘણી ઓછી કરે, જેથી મૂવી જોતા જોતા પોપકોર્ન ખાવાની ઈચ્છા થાય. એન્ડ યસ, તમે અગર મૂવી જોવા જાઓ છો તો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે મૂવી તમને કેવું લાગ્યું. આ વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ.